हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज आप ब्रोकली आलमंडनो सूप बनावाना छे, तो चालो शुरू करिए अपने सूप बनावानो। आ सूप एकदम हेल्दी छे, तो तमे जरूर ट्राई करजो। तेना माटे मैं अहीं 10-15 जेटली बदाम ने पानी में पलाड़ीने राखी मूकी छे। हवे आपणे ब्रोकली ने सुधारी लईशुं। तेने सुधारी अने चोखा पाणीनी अंदर आपणे 5 मिनिट रहेवा देशुं। अने पछी आपणे गरम पाणीनी अंदर बधी ब्रोकली एड करी देशुं। अत्यारे आपणे ब्रोकलीने कूक करवानी नथी, गरम पाणीमां खाली 5-7 मिनिट राखीशुं, जेथी करीने आपणी ब्रोकलीमां जो नानी नानी जीवात हशे તે પણ નીકળી જશે। અને થોડું અમથું મીઠું પણ અંદર એડ કરીશું। આ સ્ટેપ કરવાથી આપણી બ્રોકલી એકદમ ક્લીન થઈ જાય છે। અને 5-7 મિનિટ રાખ્યા પછી બ્રોકલીને ચારણામાં કાઢી લઈએ। હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી મૂકી અને તેની અંદર એક નાની સાઈઝની ડુંગળી લઈ અને એડ કરી દઈશું। તમે આની અંદર ઓલિવ ઓઇલ પણ એડ કરી શકો છો। હવે તેની અંદર 2 લસણની કળી હતી, તે પણ અંદર ચોપ કરી અને એડ કરી દઈશું। હવે તેમાં આપણે 2-3 બદામ પણ એડ કરી દઈશું અને એક નાનું લીલું મરચું છે, જે બહુ વધારે તીખું પણ નહીં અને મોળું પણ નહીં તેવું છે, તે અંદર એડ કર્યું છે। આ બધાને આપણે 2-3 મિનિટ સુધી સાતળવા દઈશું અને પછી આપણી બ્રોકલી પણ એડ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી અને 2-3 મિનિટ જેટલું આપણે રહેવા દઈશું। પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરી અને બધું બરાબર મિક્સ કરી અને ફરીથી આપણે 2-3 મિનિટ રહેવા દઈ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે આપણે બ્રોકલી એકદમ ઠંડી થયા પછી તેને ક્રશ કરી લઈએ। ક્રશ કરતી વખતે આપણે જરૂર પ્રમાણે અંદર થોડું પાણી ઉમેરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી દઈશું। તેની અંદર આપણે પલાળેલી બદામ એડ કરી દઈશું અને ક્રશ કરી લઈશું અને હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને ફરીથી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। અને એક વાટકીમાં આપણે દૂધ લઈ અને તેની અંદર 1/2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી અને તેને સારી રીતે એકદમ મિક્સ કરી લઈએ, જેથી તેમાં લમ્સ ન રહે। હવે આપણે એક કડાઈની અંદર બધી બ્રોકલીની જે સ્મૂથ પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈએ અને તેની અંદર કોર્નફ્લોરવાળું આપણે દૂધ એડ કરી દઈએ। જો તમારે આ સૂપ પાતળો જોઈતો હોય તો કોર્નફ્લોર વગર એટલું દૂધ પણ તમે એડ કરી શકો છો। હવે તેમાં જરૂર પ્રમાણે આપણે દૂધ એડ કરીશું। હું અહીં 3 કપ જેટલું દૂધ એડ કરું છું। તમારે જો તમારી રીતે પાણી પણ એડ કરવું હોય તો કરી શકો છો અને દૂધ પાણી બેનો ભેગો કરવો હોય તો પણ આ સૂપ બનાવી શકો છો। દૂધ બધું એડ કરી અને બરાબર મિક્સ કરી અને મિક્સર જારમાં થોડી પેસ્ટ હતી તેની અંદર 4-5 ચમચી જેટલું પાણી ઉમેરી તે પણ આની અંદર એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। આને આપણે બહુ વધારે કૂક કરવાની જરૂર નથી, કોર્નફ્લોરની કચાશ દૂર થાય, કોર્નફ્લોર ચડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને પછી તેની અંદર આપણે થોડો કારા મરીનો ભૂકો એડ કરી દઈશું। આપણો કોર્નફ્લોર ચડી જાય અને 5-7 મિનિટ થઈ ગયા પછી આપણો આલમંડ બ્રોકલી સૂપ તૈયાર છે। તેને આપણે એક સર્વિંગ બોલમાં લઈ અને સૂપ ઉપર આપણે કારા મરીનો ભૂકો સ્પ્રિંકલ કરીશું અને થોડુંક બદામને ઝીણી ઝીણી સમારી લીધી છે તેનાથી આપણે ગાર્નિશ કરીશું। આપણો એકદમ હેલ્ધી એવો બ્રોકલી આલમંડ સૂપ તૈયાર છે। જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને નવી નવી રેસીપી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો જરૂર ચેક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ.